એમણે ગાયું એ પછી એમણે ગીત ગાયકીને તિલાંજલિ આપવાનો અને ગઝલને સમર્પિત થવાનો નિર્ણય કર્યો, એની વાત પછી કરીશું. એ ગઝલ ગાયકીને સમર્પિત થયા એ નિર્ણય કેવી રીતે લીધો એની વાત કરીએ પહેલાં આપણે જે ગઝલનો દોર છે આગળ વધારીએ. અને જેમ જગજીત ચિત્રા એવી જ રીતે એક આલ્બમ જગજીતજીનું ખૂબ જ પ્રખ્યાત થયેલું જે પાછળથી હતું સજદા, જેમાં જગજીતના કમ્પોઝિશનમાં લતાજીએ ગાયેલું. અને હવે આપણી પાસે શ્રદ્ધા જેવી ગાયિકા હોય અને એનું એક ટાઇટલ સોંગ, આમ ગઝલ ખુલશે ને એ સાથે જ આપની તાળીઓ કહેશે કે કેટલી પોપ્યુલર ગઝલ હતી શ્રદ્ધા.
रख दे या मेरा दिल पत्थर कर दे या એક સરસ મને ઘટના યાદ આવી કે રહીશભાઈએ શરૂઆતમાં કહ્યું એમ, એના ઘણા બધા એવોર્ડ્સ ગણાવ્યા શ્રદ્ધાના, પણ શ્રદ્ધાને પણ યાદ હશે ને અહીં બેઠેલા ઘણા મિત્રોને પણ યાદ હશે કે લગભગ 20-એક વર્ષ કે 19 વર્ષ પહેલાં નાની એવી શ્રદ્ધા શ્રીધરાણીને લિયો ક્લબ દ્વારા શ્રીધરાણી હા એ અચ્છા મારી ભૂલ થઈ ગઈ સાઉથ ઇન્ડિયન સાથે લગ્ન કરાવી દીધા એને અચ્છા એવું સોરી એક સરસ મજાનો કાર્યક્રમ અમે ઓપન સૌરાષ્ટ્ર સારેગામાં કર્યો હતો અને ત્યારે પોરબંદરમાંથી શ્રદ્ધાની એન્ટ્રી હતી. જગત રાવલ, રોનક માધવાણી, મોનાબેન એના સાક્ષી છે. એન્ડ શી વોઝ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ઇન જામનગર ઇન ધેટ ઇવેન્ટ એઝ વેલ. અને 20 વર્ષ પછી જાહેર સભામાં, પ્રાઇવેટ પ્રોગ્રામમાં શ્રદ્ધા અહીં ગાઈ ચૂકી છે 2 વાર પણ. અને એમાં જે ગઝલની સ્પર્ધા હતી સારેગામમાં, એમાં મેં આ દર્દ સે મેરા દામન જ ગાયેલું અને આઈ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. એન્ડ ધીસ વોઝ હર સિલેક્શન. હું એ કહેવા જ જઈ રહ્યો હતો, આઈ સ્ટીલ રિમેમ્બર, ત્યારે પણ એન્કરિંગ મેં કર્યું હતું ને આજે 20 વર્ષ પછી પણ હું જામનગર જ છું, એ બોમ્બે છે. તો જગજીતસિંહ વિરલ અને શ્રદ્ધાની વાત પરથી ધીમે ધીમે જગજીત અને ચિત્રાની વાત પર આવીએ.